પ્રણામ. વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલમાં ઓનલાઈન ટીચિંગમાં વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે. જુઓ, આજે આપણે હિન્દી શબ્દ સામે ગુજરાતી લખો, તો હિન્દી શબ્દ સામે ગુજરાતી બોલીશું ને લખીશું. સૌ પ્રથમ છે શબ્દ ચૂલા. ચૂલા એટલે હિંચકો. લટ્ટુ. લટ્ટુ એટલે ફમરડું. અંગૂર. અંગૂર એટલે દ્રાક્ષ. તરાજુ. ત્રાજવું. લડ્ડુ. લડ્ડુ એટલે લાડવા. ધનુષ્ય. ધનુષ એટલે બાણ. ચૂહિયા. ચૂહિયા એટલે ઉંદર. કછુઆ. કછુઆ એટલે કાચબો. ગુડિયા. ગુડિયા એટલે ઢીંગલી. ફૂલઝડી. ફૂલઝડી એટલે તારામંડળ. કુટિયા. કુટિયા એટલે ચૂપડી. રસ્સી એટલે દોરડું. પૌધા એટલે છોડ. ગમલા એટલે કુંડુ. ઉલ્લુ એટલે કુવડ. ત્રા એટલે અસ્ત્રો. માલા. માળા. આમ. આમ એટલે કેરી. સપેરા. સપેરા એટલે મદારી. ઘડી. ઘડી એટલે ઘડિયાળ. પપીતા. પપીતા એટલે પપૈયું. લકડી. લકડી એટલે લાકડી. મછલી. મછલી એટલે માછલી. કકડી. કકડી એટલે કાકડી. સટીફા એટલે સીતાફળ. પગડી. પગડી એટલે પાઘડી, માથે બાંધવાની. ઈખ. ઈખ એટલે શેરડી. કિસાન. કિસાન એટલે ખેડૂત. ખટિયા. ખટિયા એટલે ખાટલો. ડાકિયા. ડાકિયા એટલે ટપાલી. પહિયા. પહિયા એટલે પૈડું. ડાક. ડાક એટલે ટપાલ. છીલકા. છીલકા એટલે છાલ. ઈમલી. ઈમલી એટલે આંબલી. અનાર. અનાર એટલે દાડમ. મટર. મટર એટલે વટાણા. ગરદન. ગરદન એટલે ગળું. આઈના. આઈના એટલે અરીસો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 20 ગિનતી અંકમાં બોલીશું ને લખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 વિદ્યાર્થી મિત્રો, ગિનતી આપણે હિન્દી અંકમાં ફરી બોલીશું. 1 2
तीन चार पाँच छः सात आठ नौ दस, ग्यारह बारह तेरह चौदह पंद्रह सोलह सत्रह अठारह उन्नीस बीस। ग्यारह की लाइन फिर से फरी बोलीशू आपणे, ग्यारह बार तेर चौदह पंद्रह सोलह सत्रह अठारह उन्नीस बीस। आ रीते विद्यार्थी मित्रों आपणे हिंदी अंक बोलीने लखीशू। શબ્દનું ફરી વાર વાંચન કરીશું। ઝૂલા ઇચકો, લટ્ટુ ફમડો, અંગૂર દ્રાક્ષ, તરાજુ ત્રાજવા, લડ્ડુ લાડવા, ધનુષ બાણ, ચૂયા ઉંદર, કછુઆ કાચબો, ગુડિયા ટીંગલી, ફૂલચડી તારામંડળ, કુટિયા ઝૂંપડી, રસ્સી દોરડું, પૌધા છોડ, ગમલા કુંડુ, ઉલ્લુ કુવડ, ઉતરા અસ્ત્રો, માલા તુમાડા, આમ એટલે કેરી, સપેરા એટલે મદારી। આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક શબ્દનું વાંચન કરવાનું, બોલીને લખવાનું અને હિન્દી અંક પણ શબ્દમાં બોલવાના, અક્ષર સુંદર કરવાના। પ્રણામ।